બાયોડેટા રિઝ્યુમ બાદ હાલ સીવી શબ્દ પ્રચલિત થયો છે, તો સીવી શબ્દના ઉપયોગનું મહત્વ અંગે આજે ચર્ચા કરીશું કાનન ઇન્ટરનેશનલના ફ્રેન્ચાઇઝ મેનેજર કિરણ સહસ્ત્રબુદ્ધે સાથે. જોઈએ આ ખાસ મુલાકાત. નમસ્કાર, હું છું નમ્રતા. આજે આવી પહોંચ્યા છે કાનન ઇન્ટરનેશનલ ખાતે. ફોરેન જવાવાળા જે વિદ્યાર્થીઓ હોય છે એમને ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે, તો આજે આપણી સાથે છે અહીંના ફ્રેન્ચાઇઝ મેનેજર કિરણ સહસ્ત્રબુદ્ધે, જે આપણને જાણકારી આપવાના છે કે જે બેઝિક જરૂરિયાત છે સીવી એ કેવી રીતે બનાવવું જોઈએ. આવો એમની સાથે જ આપણે વાત કરીએ. સર, સ્વાગત છે આપનું ટીએનએનમાં. થેન્ક યુ મેડમ, મારું ટીએનએનમાં સ્વાગત કરવા બદલ. કાનન ઇન્ટરનેશનલ શ્રી મનીષા વતી હું આપનો આભારી છું કે આજે મને અહીંયા આવવાનો તમે મોકો આપ્યો અને વિદ્યાર્થીઓ સમક્ષ કેનેડા અને અમેરિકા ઉપરાંત જે બહુ ચર્ચિત વિષયો અમારા તરફથી રજૂ થઈ રહ્યા છે એ ઉપરાંત એને જેને કહેવાય કે વધારે એક મહત્ત્વના ભાગ રીતે જોડી શકે એવો વિષય આજે હું વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાનું પસંદ કરીશ, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ એ વિષય કેમ પસંદ કરવામાં આવ્યો છે? નમ્રતા મેમ, એની અંદર એવું છે કે ઘણી વખત કાનન ઇન્ટરનેશનલ તરફથી એઝ અ રિસોર્સ પર્સન અલગ અલગ લોકોએ ઇન્ક્લુડિંગ માયસેલ્ફ કેનેડા અને યુએસએ ઉપર ઘણી જ અગત્યની માહિતી આપેલી છે, પરંતુ આજે કેનેડા અને યુએસએને આપણે એક જેને કહેવાય કે આપણું ડેસ્ટિનેશન સમજીને ચાલીએ બરાબર, તો એ ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં એ મંઝિલ સુધી પહોંચવામાં વચ્ચે ઘણા બધા જેને કહેવાય કે શિસ્તબદ્ધ પગથિયા હોય છે, તો એ પગથિયાઓમાંનું એક પગથિયું એવું છે કે જેને આપણે બાયોડેટા તરીકે ઓળખી શકીએ. અને બાયોડેટા જેને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે અને બીજા પણ બે ત્રણ અલગ અલગ શબ્દોમાં ઓળખી શકાય છે, અને કેનેડા કે યુએસ જેવા કન્ટ્રીમાં ગયા પછી જ્યારે પાર્ટ ટાઈમ જોબ લેવાની જરૂર પડે છે કે ફૂલ ટાઈમ જોબ લેવાની જરૂર પડતી હોય છે ત્યારે સામાન્યપણે બાયોડેટા એ આપણું પહેલું પગથિયું બનતું હોય છે, અને એના માટે આજના વિષયને જે આવરી લેવામાં આવેલ છે તો એનું કારણ મેડમ મુખ્ય એ પણ છે કે કાનન ઇન્ટરનેશનલ દ્વારા અમે ખૂબ જ અગત્યનો જેને કહેવાય કે સ્પોકન ઇંગ્લિશ કમ પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે જે PECK પેક તરીકે ઓળખાય છે, પ્રોફેશનલ ઇંગ્લિશ કોર્સ બાય કાનન, તો એના અંતર્ગત આવરી લેતો આ મુદ્દો છે, અને જેની વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ જ ઓછી સમજ છે અને જનરાલિસ્ટિક આસ્પેક્ટ્સથી વિદ્યાર્થીઓને બોલતા હોય છે એમાં ઘણી બધી મૂંઝવણો કન્ફ્યુઝન ઊભી કરી લેતા હોય છે, તો એને નિવારવા માટે આજે આ ટોપિક લેવામાં આવેલ છે. ચોક્કસથી કિરણ સર, એ જણાવો વિદ્યાર્થીઓને કે જે બાયોડેટા શબ્દ છે કે જે સીવી છે કે રિઝ્યુમે વર્ડ્સ ઉપયોગમાં લેવાતા હોય છે જનરલી, પણ એનો ખરેખર ફર્ક શું છે, તફાવત શું છે આ બધામાં? બિલકુલ, હું વિદ્યાર્થીઓ મિત્રોને જણાવતા પસંદ કરીશ કે બાયોડેટા એ હવે ખૂબ જ જૂનો શબ્દ છે. લગભગ આજથી 25-30 વર્ષ પહેલાં જ્યારે કદાચ મારી ઉંમરના લોકોના પેરેન્ટ્સ હતા, એમના મા બાપ છે, જ્યારે જોબમાં અપ્લાય કરતા હતા ત્યારે બાયોડેટા શબ્દ બહુ જ વપરાશમાં આવતો હતો, પણ આજકાલ બે શબ્દો મહદઅંશે વપરાતા હોય છે. એક તો છે રેઝ્યુમે, અને રેઝ્યુમે શબ્દનો ઉચ્ચાર આ રીતે જ થવો જોઈએ કારણ કે મુખ્યત્વે ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, અને બીજો શબ્દ છે કે જે લેટિન ભાષામાંથી ઉતરી આવેલો છે એનું નામ છે કરિકુલમ વિટે. ઘણા બધા લોકો એને કરિકુલમ વિશે પણ બોલતા હોય છે, પણ કરિકુલમ વિશે એ ખોટો ઉચ્ચારણ છે અને એનું ઉચ્ચારણ થવું જોઈએ કરિકુલમ વિટે તરીકે, જેને ટૂંકમાં લોકો સીવી તરીકે ઓળખતા હોય છે. અને આ બંને શબ્દો વચ્ચે મુખ્ય ફરક એ છે કે કરિકુલમ વિટે એટલે કે આપણો સીવી જે છે એ તમારા આખા જેને ગુજરાતીમાં કહીએ તો જીવનચરિત્રનો તમને ટૂંકમાં સાર આપે છે, જ્યારે રેઝ્યુમે છે એ કોઈ જોબ સ્પેસિફિક હોય છે અને એની અંદર ઘણી બધી વખત લોકો એટ ધ ટાઈમ ઓફ જોબ એપ્લિકેશન્સ ચેન્જીસ કરતા હોય છે, તો મુખ્ય આ ફરક રેઝ્યુમે અને સીવી વચ્ચે છે. ચોક્કસથી કિરણ સર, એ પણ જણાવો સાથે સાથે કે સીવીમાં કઈ બાબતો પર ફોકસ કરવું વધારે જરૂરી છે. આજના આ વિષયમાં જે કાનન ઇન્ટરનેશનલ તરફથી મારો મુખ્ય આશય છે કે ઘણા બધા લોકો આજે એક નોકરિયાત વર્ગ પણ એવો છે કે જ્યારે જોબ ચેન્જ કરે છે પરદેશ જઈને કે અહીંયા પણ જ્યારે એ લોકો જોબ અપ્લાય કરતા હોય ચેન્જ કરતા હોય તો પોતાનો સીવી કઈ રીતનો હોવો જોઈએ એની એમને ખબર નથી હોતી. હવે વિદ્યાર્થી મિત્રો અને જે નોકરિયાતો છે એ બંનેને હું જણાવી દઉં કે આજે જે ફ્રેશર્સ છે તો ફ્રેશર્સ માટે એમના સીવીની અંદર ક્વોલિફિકેશનમાં વધારે ભાર આવવો જોઈએ, અને ક્વોલિફિકેશન એટલે કે તમારી શૈક્ષણિક લાયકાતના વિષયોની ચર્ચા કે એની નોંધ કર્યા પછી તરત જ તમારી પ્રોજેક્ટ ડિટેલ્સ આવી જોઈએ. જ્યારે કે જે લોકો અનુભવી લોકો છે જેમને 2-5 વર્ષનો અનુભવ છે અને પોતાના કરિયરમાં આગળ વધવા માંડે છે માંગે છે એ લોકોને
સૌ પ્રથમ તો એમને છેલ્લા જે પણ 5 વર્ષનો કે 6 વર્ષનો કે 10, 12, 15 વર્ષનો અનુભવ હોય, તો એમના સમગ્ર અનુભવ દરમિયાન એમણે શું શું કરેલું એ ઉતરતા ક્રમમાં, જેને કહેવાય કે એસેન્ડિંગ ઓર્ડર, જે તમારી સૌથી છેલ્લી જોબ છે એના વિશેની તમારી અચીવમેન્ટ્સ છે પહેલાં લખવી જોઈએ. તો તમારી અચીવમેન્ટ્સ છે, બધી ઉપલબ્ધિઓ છે, એને ઉતરતા ક્રમમાં લખ્યા બાદ એના પછી તમારે તમારી જે છે કે એકેડેમિક ક્વોલિફિકેશન્સ અને એ બધી બાબતો લેવી જોઈએ. તો આ રીતે મુખ્ય ફરક છે. જે ફ્રેશર્સ છે એમનો બાયોડેટા 2 પાનાથી વધારે ના હોવો જોઈએ, અને સામાન્યપણે જે એક્સપિરિયન્સ છે, વધુમાં વધુ એવી વ્યક્તિઓનો બાયોડેટા કે સીવી જેને આપણે પ્રચલિત ભાષામાં કહીએ તો 4 કે 5 પાના કરતાં વધારે પેજીસનો ના હોવો જોઈએ. ચોક્કસથી ખૂબ સરસ માહિતી આપી આપણે. જે વિષય મૌલિકતા છે કે માળખું છે, એ બંનેમાં શું તફાવત છે? હા, હવે જુઓ, સામાન્યપણે જ્યારે પણ લોકો સીવી બનાવતા હોય છે તો મોટે ભાગે કોઈ પણ જગ્યાથી લઈને એનું ફોર્મેટ કોઈ પણ જાતની સમજણ રાખ્યા વગર, એ લોકો આજે કોપી પેસ્ટનો જમાનો વધારે ચાલે છે તો એ રીતે લોકો કોપી પેસ્ટ કરતા આવે છે, પણ આ વસ્તુ યોગ્ય નથી. આજે દાખલા તરીકે કોઈ એવો વિદ્યાર્થી વર્ગ છે કે જ્યારે નોકરીમાં લાગ્યા બાદ જ્યારે તમે તમારા મેરેજ માટે જે કંઈ તમારો એક આખો જીવનનો અહેવાલ ને એકેડેમિક ક્વોલિફિકેશન ને જોબની માહિતી મોકલી આપો છો, તો એને સાચા અર્થમાં બાયોડેટા કહેવું યોગ્ય છે? તો બાયોડેટાનું ફોર્મેટ ઘણું અલગ હોવું જોઈએ. રેઝ્યુમે છે એ બહુ જ ટૂંકાણવાળી વસ્તુ હોવી જોઈએ. ખાસ કરીને રેઝ્યુમે શબ્દ વિદ્યાર્થીઓ માટે વાપરી આપણે શકીએ, જ્યારે સીવી શબ્દ છે એ જે એક્સપિરિયન્સ લોકો છે એમના માટે એનો વપરાશ કરવો વધારે ઉચિત છે. અને મૌલિકતા એટલા માટે, મૌલિકતાનો મતલબ ઇંગ્લિશમાં એવો થાય કે ઓરિજિનાલિટી. આજના લોકોને કદાચ મૌલિકતા શબ્દ નહીં ખબર પડે, પણ જો ઓરિજિનાલિટી શબ્દ હું બોલીશ તો વિદ્યાર્થી મિત્રોને એની ખૂબ જ સરળતાથી સમજણ પડશે. તો આપણી ભાષા અને આપણે આપણા કરિયરમાં શું કંઈ કરેલું છે એના પ્રમાણે જો આપણે એનું માળખું બનાવીએ તો તમારે કોઈ જ જગ્યાથી એની કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, ફોર્મેટની જેને કહેવાય કે અનુકરણ કરવાની જરૂર નથી. આજનો યુગ એવો છે કે આપણી મૌલિકતાને જો તમે એનો વપરાશ કરશો તો તમારે નકલમાં અકલનો ઉપયોગ કરીને પછી તમારે ફોર્મેટ બનાવવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે મૌલિકતા, માળખું અને વિષય એ તમારા પોતાના જ પસંદ કરેલા હોવા જોઈએ. ચોક્કસથી સીવીમાં જે રેફરન્સીસ આપવામાં આવતા હોય છે એ કેટલા અંશે ફરજિયાત હોય છે કે જરૂરી હોય છે? જી બિલકુલ મેડમ, સીવીની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને કે ઇવન વર્કિંગ ક્લાસ પીપલ છે એમને પણ એવું હોય છે કે રેફરન્સીસ આપવા ફરજિયાત છે, પણ સામાન્યપણે રેફરન્સીસ આપવા ફરજિયાત નથી. એના બદલે સીવીની અંદર તમે એવો મેન્શન કરી શકો છો કે રેફરન્સીસ વિલ બી મેડ અવેલેબલ ઇફ રિક્વાયર્ડ, તો એ પ્રમાણે પણ રેફરન્સીસ આપી શકો છો. રેફરન્સીસ આપવામાં પણ સામાન્યપણે એક અસમંજસમાં લોકો રહેતા હોય છે કે પોતાના જે બ્લડ રિલેશનમાં વ્યક્તિઓ હોય છે એમનો જ રેફરન્સીસ આપતા હોય છે. સામાન્યપણે રેફરન્સીસ એવી વ્યક્તિઓનો આપવું જોઈએ કે જે તમારા બ્લડ રિલેશનમાં ના હોય, પણ તમારા કામને લઈને વર્કપ્લેસ ઉપર તમારા કામની ઓળખાણ જે લોકોને હોય, સામાન્યપણે એવા ઉપરીઓનો રેફરન્સ તમારે આપવો જોઈએ, ના કે એક જ લેવલ ઉપર કામ કરનારા વ્યક્તિઓનો. તો આ બાબત વિદ્યાર્થી મિત્રો અને નોકરિયાત વર્ગ ધ્યાનમાં રાખે એવી મારી અપેક્ષા છે. ખૂબ જ સાચા અને સરળ જવાબ આપી રહ્યા છો, જે ટેન્શન જે વિદ્યાર્થીનું ઓછું કરી રહ્યા છો, સાથે સાથે કે સીવી સાઇન કરવો જરૂરી છે. હવે આજે વિદ્યાર્થીઓને અને નોકરિયાત વર્ગને ખ્યાલ હશે કે અભ્યાસ સિવાયના અને નોકરી સિવાયના બાકીના તમામ ફિલ્ડની અંદર તમારે ખૂબ જ એટિકેટ્સ દર્શાવવી જરૂર છે. આજે ઘણા બધા લોકો કે વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગ હોય સોશિયલ મીડિયાનો મહદઅંશે ઉપયોગ કરી રહ્યા છે, તો સોશિયલ મીડિયાની અંદર પણ એક પ્રકારની જેને કહેવાય કે આપણામાં સોશિયલ એટિકેટ દર્શાવીએ છીએ, તો એના જ ભાગરૂપે એ સેમ પ્રકારની એટિકેટ્સ તમે જ્યારે કોઈપણ જગ્યાએ સીવી સબમિટ કરો છો તો દર્શાવવી જોઈએ. એટલા માટે કે આપણે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા તો એનો રેફરન્સ સામેવાળાને મળી રહે, એટલા માટે સામાન્યપણે સીવીના છેલ્લા પેજ ઉપર સાઇન કરીને નીચે તારીખ નાખવામાં આવે છે અને સ્થળ પણ લખવું જોઈએ. તો આ મારો તમામ જે દર્શક વર્ગ છે આપણો આજના ઇન્ટરવ્યૂનો, તો એમને આગ્રહભરી વિનંતી છે કે તમે આ વસ્તુ કરવાનું ભૂલશો નહીં અને આ વસ્તુને અચૂકપણે કરવી જોઈએ. ચોક્કસથી અમારા TNN દર્શકોને છેલ્લો જવાબ આપો કે સીવી બનાવતી વખતે અન્ય બીજી કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી એ લોકોને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે સીવી બનાવવો ખૂબ જ એક રસપ્રદ વિષય છે અને એમાં ઘણી બધી નાની નાની વસ્તુઓની કાળજી રાખવી પડતી હોય છે. સામાન્યપણે સીવીનો જે ટોન છે, ટોન એટલે કે એનો લહેકો ખૂબ જ સરળ ભાષામાં હોવો જોઈએ કે એને લ્યુસિડિટી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે.
ખૂબ જ સરળ ભાષામાં શબ્દ સમજાવવો જોઈએ. લેંગ્વેજ માટે એક કહેવત કહેવામાં આવે છે કે લેંગ્વેજ ઇઝ ટુ એક્સપ્રેસ એન્ડ નોટ ટુ ઇમ્પ્રેસ. તો સામેવાળાને ખબર ના પડે એવા ભારી ભરખમ શબ્દો સીવીની અંદર વપરાવવા જોઈએ નહીં, એ બાબતની તમે ખ્યાલ રાખો. સામાન્યપણે જ્યારે પણ તમે સીવી બનાવો છો તો સીવીની અંદર ટાઈમ્સ ન્યૂ રોમન અને 12 આ જે રીતનું ફોન્ટ સાઇઝ અને ફોન્ટ ટાઈપ છે એનું કોમ્બિનેશન વપરાવવું જોઈએ. બને ત્યાં સુધી જો તમારો વિષય વસ્તુ નાની હોય, અનુભવ ઓછો હોય, તો બે લાઇનની વચ્ચે સ્પેસિંગ પણ 1.5નું રાખવાનું છે. તો આ બાબતો ધ્યાનમાં રાખો. અને જે પણ તમારી માર્કેટિંગની ભાષામાં આપણે વાત કરીએ કે મોસ્ટ સેલેબલ ઇન્ફોર્મેશન છે, તો મોસ્ટ સેલેબલ ઇન્ફોર્મેશન બધી જ ફર્સ્ટ પેજ ઉપર આવી જવી જોઈએ. કારણ કે આજે કોઈપણ જોબ માટે કે કોઈપણ પ્રવેશ પરીક્ષાઓ માટે જ્યારે વિદ્યાર્થીઓના કે નોકરિયાત વર્ગના સીવી મંગાવવામાં આવે છે, તો કોઈની પાસે પણ એટલો બધો સમય નથી હોતો કે એના ત્રણે ત્રણ કે ચારે ચાર પાના ઉઠલાવીને કોઈ વાંચે. એટલે તમને લાગતી હોય કે મારા વ્યક્તિત્વની કે મારા જીવનની જે પણ કંઈ બધી જરૂરી વસ્તુઓ છે એ તમામ, જેને કહેવાય સેલેબલ ઇન્ફોર્મેશન, કે જે તમારું કેન્ડિડેશન નક્કી કરવામાં સામેવાળાને મદદરૂપ બની શકે છે, બધી જ માહિતી તમારા પ્રથમ પાન ઉપર આવી જોઈએ. બીજું કે કોન્ટેક ડિટેલ્સ પણ તમે સૌથી ઉપર લખી દો. તમારો સીવી શરૂ થાય છે એના સૌથી ઉપર લખી દો. અને કોન્ટેક ડિટેલ્સની અંદર માત્ર જે મોબાઈલ નંબર છે ને તમારો ઈમેલ આઈડી છે એ જ આવવો જોઈએ. અને જો તમારો પરમેનન્ટ એડ્રેસ અને એડ્રેસ ફોર કમ્યુનિકેશન જો જુદા ના હોય તો એ બંને એક જ જગ્યાએ લખાવવા જોઈએ, એમને અલગ અલગ લખવાની જરૂર નથી. પાસપોર્ટ નંબરની જો તમને જરૂર હોય તો જ લખો, અન્યથા પાસપોર્ટ નંબર લખવાની જરૂર નથી. અને જો તમે આજે કોઈ એવી જોબ માટે એપ્લાય કરો છો કે જેની અંદર વધારે ને વધારે તમારે ક્લાયન્ટ સાથે ડિસ્કશન કરવાનું આવે છે, તો હું તમને કહેવાનું પસંદ કરીશ કે તમારે વિદ્યાર્થી મિત્રો એમનો ફોટોગ્રાફ મૂકવો જોઈએ, અન્યથા ફોટોગ્રાફ મૂકવાની જરૂર હોતી નથી. સામાન્યપણે ફોટોગ્રાફ બાયોડેટાની અંદર મૂકવામાં આવે છે, નહીં કે રેઝ્યુમે અથવા સીવીમાં. ખૂબ જ સરસ જાણકારી આપી. આજે જે પણ દર્શકો આપને જોયા હશે ને સાંભળ્યા હશે એમની ઘણી દુવિધા આપે દૂર કરી છે. ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ સો મચ. અને કાનન ઇન્ટરનેશનલ તરફથી અમે જ આવા ઘણા બધા રસપ્રદ વિષયો લઈને આવતા રહીશું. અને વિદ્યાર્થી મિત્રોને, ગૃહિણીઓને, સેલ્સ પીપલને, આંતરપ્રિનોર્સ છે કે જે લોકોને સારો હેતુ છે પણ એમને ડાયરેક્શનનો અભાવ છે, એવા તમામ લોકો અમારો પેક પ્રોગ્રામ જોઈન કરી શકે છે. અને પર્સનાલિટી ડેવલપમેન્ટની સાથે સાથે એ લોકો એમના સ્પોકન ઇંગ્લિશ ઉપર પણ પ્રભુત્વ મેળવી શકે છે. અને છતાં પણ જો તમારે કોઈ આ ઇન્ટરવ્યૂ જાણ્યા પછી પણ જો તમારા પ્રશ્નો હોય તો તમે સર્ટનલી અમને સંપર્ક કરી શકો છો. અમારો ઈમેલ આઈડી લખી લેશો, info@kananinternational.com. તદઉપરાંત મારું નામ કિરણ સહસ્રબુદ્ધે છે. હું અહીંયા ફ્રેન્ચાઇઝ મેનેજર તરીકે છેલ્લા 4-5 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું. અને આપ મને મારા ઈમેલ આઈડી ઉપર પણ સંપર્ક કરી શકો છો, kiran@kananprep.com. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. આ હતા કિરણ સહસ્રબુદ્ધે, ફ્રેન્ચાઇઝ મેનેજર કાનન ઇન્ટરનેશનલ. એમને ખૂબ જ સુંદર માહિતી આપી, એક જ ટોપિક પર ચર્ચા કરી, સીવી કેવી રીતે બનાવવું જોઈએ અને એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આપના દરેક પ્રશ્નોનું નિરાકરણ આજે આવી ગયું હશે. નવા વિષય સાથે ફરીથી આપને મળીશું અને આપના પ્રશ્નોનું નિરાકરણ